નમસ્કાર ફ્રેન્ડ, કરંટ અફેર્સ વિથ કૌશલ પટેલ સરના અંદર આજે આપણે 2019 વર્ષની અંદર જે પણ કંઈ ભારતીય મહિલાઓ ચર્ચાની અંદર રહી છે કોઈને કોઈ બાબતને લઈ એની આપણે ચર્ચા કરવાની છે એઝ અ વન લાઇનર સ્વરૂપે. મિત્રો, પહેલો પોઈન્ટ છે કે જે 17મી લોકસભાની ઇલેક્શનથી સૌથી નાની ઉંમરના મહિલા સાંસદ કોણ બન્યા છે, તેમનું નામ યાદ રાખજો, ચંદ્રણી મુર્મુ. એના પછીનો ક્વેશ્ચન છે કે ઇન્ડિયન એરફોર્સ જે છે એમાં ફાઇટર પ્લેન ઉડાવવાની પ્રથમ મહિલા કોણ બન્યા છે, તો અવની ચતુર્વેદી. એના પછીનો પોઈન્ટ છે કે સૌથી નાની ઉંમરે 2020 મેચ રમનાર અને સૌથી નાની ઉંમરે અર્ધસદી ફટકારનાર ખેલાડી કોણ બન્યા છે, મહિલા ખેલાડી, તો શેફાલી વર્મા. એના પછીનો પોઈન્ટ છે કે માઉન્ટ એવરેસ્ટ ચઢનાર પ્રથમ ભારતીય મહિલા આઈપીએસ કોણ બન્યા છે, તો એ છે અર્પણા સિંહ. મિત્રો, અર્પણા સિંહ, અર્પણા પોપટ પાછી ભારતની બેડમિન્ટન ખેલાડી છે. એના પછીનો ક્વેશ્ચન છે કે ઇન્ડિયન એરફોર્સની પ્રથમ ફાઇટર એન્જિનિયર કોણ બન્યા છે, તો હિના જયસ્વાલ. એના પછી છે કે વર્લ્ડ બેંકની અંદર પ્રથમ સીએફઓ કયા ભારતીય મહિલા બન્યા છે, તો વર્લ્ડ બેંકની અંદર સીએફઓ પૂછાય તો અંશુલાકાંત. અને આઈએમએફની અંદર પૂછાય, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની અંદર પૂછાય તો ગીતા ગોપીનાથન. તો આ બે પોઈન્ટ ખાસ યાદ રાખજો. આઈએમએફની અંદર પૂછાય તો ગીતા ગોપીનાથન, વર્લ્ડ બેંકની અંદર પૂછાય તો અંશુતાકાંત. એના પછીનો પોઈન્ટ કે યુનિસેફનો માનવતાવાદી પુરસ્કાર મેળવનાર ભારતીય મહિલા કોણ છે, તો પ્રિયંકા ચોપરા. એના પછીનો ક્વેશ્ચન, ભારતના પૂર્ણકાલીન વિત્ત મંત્રી એટલે કે નાણામંત્રી બનનાર પ્રથમ મહિલા છે, નિર્મલા સીતારમણ. જે બસ આ જ કન્સેપ્ટની અંદર અગાઉ પણ પૂર્ણકાલીન જે અગાઉની સરકાર હતી તે સંરક્ષણ મંત્રી હતા. મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર મહિલા પૂછે તમને આ વર્ષે, તો એ છે પ્રતિભા સિંહ પાટીલ, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. એના પછી પ્રશ્ન અગત્યનો, ચંદ્ર મિશન 2 જે હતું એના ડાયરેક્ટર હતા રીતુ કરીદાલ. અને મિત્રો, રીતુ કરીદાલને આપણે ભારતના રોકેટ વુમેન તરીકે ઓળખીએ છીએ. તો રોકેટમેન પૂછાય તો એ છે આપણા ઇસરોના વર્તમાનની અંદર 10મા નંબરના અધ્યક્ષ કૈલાસા વદીવ શિવન. તો કૈલાસા વદીવ શિવન રોકેટમેન થઈ ગયા અને રીતુ કરીદાલ જે છે રોકેટ વુમેન થઈ ગયા. એના પછીનો પોઈન્ટ, ચંદ્રયાન 2ના પ્રોજેક્ટ ડાયરેક્ટરનું નામ હતું મુથૈયા વરિતા. પ્રશ્ન પૂછાય કે હમણાં મોદી સાહેબે ડોટર ઓફ ધી નેશન એવોર્ડ કોને આપ્યો, તો એ આપે છે લતા મંગેશકરને. ચેન્જ મેકર એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા પૂછાય તો એ છે પાયલ જાંગડે. ચમેલી દેવી જૈન પુરસ્કાર વિજેતા ભારતીય મહિલા પૂછાય તો એ છે પ્રિયંકા દુબે. રાજીવ ગાંધી ખેલરત્ન જીતનાર પ્રથમ મહિલા તો ખરી પણ કેવી મહિલા બી, પેરા એથ્લેટિક્સ મહિલા પૂછાય કે જે દિવ્યાંગ મહિલા પૂછાય કે ભારતની પ્રથમ દિવ્યાંગ મહિલા કે જેને દેશનો સર્વોચ્ચ રમતગમતનો પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મળ્યો હોય, એનું નામ છે મિત્રો દીપા મલિક. દીપા મલિક મિત્રો હરિયાણાથી બિલોંગ્સ કરે છે અને ગોળા ફેંક સાથે સંકળાયેલી છે. અને પ્રથમ પેરા એથ્લેટિક ખેલાડી પૂછાય તો 2017ની અંદર મિત્રો મળે તો ભાલા ફેંકનો ખેલાડી દેવેન્દ્ર ઝાંઝરિયા. ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય મહિલા પહેલવાન કોણ છે, કઈ રેસલર જે ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ક્વોલિફાય થઈ છે, તો હરિયાણાની છે વિનેશ ફોગટ. અહીંયા લખ્યું છે મિત્રો કે 6ઠી વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતનાર, એટલે કે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની અંદર 6 ગોલ્ડ જીતનાર ખેલાડી છે મેરીકોમ મણિપુર. મિત્રો, આ વખતે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની અંદર મેરીકોમ જે છે એમને બ્રોન્ઝ મેડલ મળ્યો. મિત્રો, એની સાથે એક પોઈન્ટ આપણે યાદ રાખીએ કે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની અંદર એમસી મેરીકોમ છે, એમસી મેરીકોમનું પૂરું નામ થાય છે મેંગતે ચેંગેઝેંગ મેરીકોમ. મિત્રો, મણિપુરથી બિલોંગ્સ કરે છે. ટોટલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની અંદર એમને 8 મેડલ જીત્યા છે, જેની અંદર 6 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. તો એઝ અ મેલ ઓર ફિમેલ બંને કેટેગરીની અંદર આપણે જોઈએ તો વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી કોઈએ 8 મેડલ જીત્યા નથી, તો એ પણ વર્લ્ડ રેકોર્ડ મિત્રો મેરીકોમના નામે છે. મેરીકોમની આત્મકથાનું નામ છે અનબ્રેકેબલ. અને મેરીકોમ એક મૂવી આવી હતું, એની અંદર મુખ્ય રોલ કર્યો હતો મેરીકોમનો પ્રિયંકા ચોપરાએ. દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી જેમનું નિધન થયું તો એ છે મિત્રો સુષ્મા સ્વરાજ. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા કે જેમનું હાલમાં નિધન થયું તો એ છે ક્રિષ્ના શોપતી. મિત્રો, હિન્દી ભાષા માટે ક્રિષ્ના શોપતી જે છે એને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. એમની કૃતિનું નામ હતું જિંદગીનામા. ભારતના પ્રથમ મહિલા ડીજીપી જેમનું હાલમાં નિધન થયું તેમનું નામ છે કંચન ચૌધરી. મિત્રો, એક બીજા વિડીયો સાથે, એક બીજા મહત્ત્વના પોઈન્ટ સાથે આપણે મળીએ. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.